નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે અગત્યની યોજના ખેતરની ફરતે જે સોલર તાર ફેન્સિંગ યોજના છે એ ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. તો મિત્રો, આની અંદર જે સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું કે ઓનલાઈન અરજી કરતાં પહેલાં કયા કયા ધ્યાન રાખવું પડશે અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે. સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર વાત કરીશું ખેતરની ફરતે સોલર ફેન્સિંગ માટે નાણાકીય સહાય મેળવવા માટે ધરતીપુત્રોને આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કરી શકશો. તો મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે સોલર પાવર યુનિટ કિટમાં એન્જિનિયર, સોલર પેનલ, બેટરી છે, અર્થિંગ સિસ્ટમ છે, એલાર્મ છે, હૂટર છે, મોડ્યુલ સ્ટેન્ડિંગની ફરજિયાત ખરીદી કરવાની હશે. તો મિત્રો, આની અંદર તમે આટલી ખરીદી કરશો તો જ તમને સહાય મળવાપાત્ર થશે. તો મિત્રો, રાજ્યના જે ખેડૂતોને ફરતે સોલર ફેન્સિંગ બનાવી શકે તે માટે સોલર પાવર યુનિટ કિટની ખરીદી નાણાકીય સહાય આપવા માટે યોજના અમલી છે. આ ખેડૂત પોર્ટલ ઉપર સહાય મેળવવા માટે ઈચ્છતા જે પણ ઉમેદવારો છે એ મિત્રો છે એ 9 ઓક્ટોબર એટલે કે આજથી 10:30 કલાકથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. તો મિત્રો, ખેડૂતો જે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેના ખેડૂતોને મહત્તમ લાભ લેવા સંયુક્ત ખેતી નિયામક ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે. મિત્રો, આની અંદર જે મહત્ત્વની નાણાકીય સહાય છે એ કેટલી મળશે એના વિશે પણ વાત કરીશું. તો મિત્રો, નાણાકીય સહાય યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિદીઠના ધોરણે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો ન હોય તેને સોલર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચમાં 50% અથવા 15,002માંથી ઓછું હોય એ મુજબ સહાય મળવાપાત્ર થશે. તો આ માટે ખેડૂતોને વહેલા તે પહેલાં ધોરણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની રહેશે. તો સહાય ખેડૂતોને પૂર્વ મંજૂરી મળ્યા બાદ 60 દિવસની અંદર ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે કિટની ખરીદી અંગે જરૂરી આધાર પુરાવા ખેડૂતોએ સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાના રહેશે. તો મિત્રો, આની અંદર જે તમને 15,000 રૂપિયાની સહાય જે આપણે વાત કરી કે સોલર ફેન્સિંગ જે ફેન્સિંગ છે એ બનાવવા માટે મળશે. તો આ ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કરો ત્યારે તમારા કયા કયા પુરાવા જોઈશે. તો મિત્રો, એની અંદર પુરાવાની વાત કરીએ કે જેમાં કિટ ખરીદીનું ઓરિજિનલ GST નંબરવાળું બિલ જોઈશે, 7/12ની નકલ તમારે જોઈશે, 8/8ની નકલ અથવા વન અધિકારી પત્રની નકલ જોઈશે, તો બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ જે ચેક છે એ જોઈશે, આધાર કાર્ડની નકલ તેમજ કબૂલાતનામું જે આધાર પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે. તો ખેડૂતોને સોલર પાવર યુનિટ કિટમાં એન્જિનિયર, સોલર પેનલ, બેટરી, અર્થિંગ સિસ્ટમ, હૂટર છે, એલાર્મ છે, મોડ્યુલ સ્ટેન્ડની ફરજિયાત ખરીદી કરવાની રહેશે. તો ખેડૂતોને આ કિટ માટે 10 વર્ષ 1 વખત સહાય મળવાપાત્ર થશે. તો જે પણ મિત્રોને સહાય ખેડૂત મિત્રોને લેવી હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો, જે તમારું જે ખેડૂતો માટે સોલર પાવર યુનિટ કિટ ખરીદવા માટે તમને સહાય મળશે. જે ખેતરની ફરતે તમારા રોજડા આવતા હોય તો તમારા ખેતરની અંદર બગાડ કરતા હોય તો તમારા માટે આ યોજના સૌથી મહત્ત્વનું ગણવામાં આવશે. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.